નમસ્કાર મિત્રો, હું સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત વિડિયોટિંગની અંદર. તો આજે આપણે તમને સ્ટડી સ્ટાઇલની અંદર જે અત્યારે ઇન્સ્ટાની અંદર જે વાયરલ રીલ્સ ચાલી રહી છે તે સોંગ ઉપર તમને વિડિયોટિંગ કરતાં શીખવાડવાનું છે. લિરિક્સ વાળો છે, ગુજરાતી સોંગ લિરિક્સ સાથે લખાઈને આવે છે અને આ રીતનું જે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર તમને સાવ સોલ સિમ્પલથી વિડીયો બનાવતા શીખવાડશું. અને આ સોંગ ઉપર આપણે આગળ પણ બે વિડીયો બનાવેલા છે, તમે ન જોઈએ તો ચેનલની અંદર જઈ તમે જોઈ શકશો. તેથી આ સોંગની ઉપર તમે અલગ થ્રીડી સ્ટાઇલની અંદર બે વિડીયો અલગ મળી જશે. તો આજના વિડીયો નાનો કરી દઈએ, ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, લિંક આપણે ડિસ્ક્રિપ્શન. જોયું છે એનો ફૂલ પ્રોજેક્ટ તમારે લેવાનો છે, પરંતુ ફૂલ પ્રોજેક્ટ લેતા પહેલાં જો તમને આપણે બનાવવાની રીત સારી લાગે, વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. તમે દરરોજ આવા નવા નવા વિડીયો એક ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સાવ સિમ્પલ રીતે મળતા રહેશે. તો નીચે રેલ કલરનું બટન છે તેને દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો. તો મિત્રો, ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલ એપની અંદર અથવા કોઈપણ બ્રાઉઝરની અંદર. ગૂગલને ખોલી તેની અંદર સર્ચના આઇકનમાં તમારા નામ લખી દેવાનું છે, અલ્પેશ ક્રિએશન 01. એટલું લખીને તમે સર્ચ કરશો તો નિશ્ચય તમને આ સાઇટ જોવા મળી જશે, અલ્પેશ ક્રિએશન 01ની. એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે સાઇટ ખોલીને આવશે. આજે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી તમારે ત્યાં આગળ કોડ લખવાનો રહેશે, કોડથી 08350835 આટલું લખી અને તમારે સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો તો નીચે તમને આધાર ટાઇટલ અને કોડ દેખાઈ જશે, આના પર તમે ક્લિક કરી દો. અહીંયા આગળ તમે જેવું ક્લિક કરશો એટલે આડે તમારી પાસે એક પોસ્ટ ખોલીને આવી જશે. આને ઉપર તરફ કરી તમે સહેજ નીચે આવી જાઓ. થોડાક તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ લખેલું જોવા મળી જશે, ઇફેક્ટ પ્રોજેક્ટ અને ફોટો પ્રોજેક્ટ. તો આ બે પ્રોજેક્ટને તમારે એક પછી એક અલર્ટ મોશનની અંદર એડ કરીને લઈ લેવાના રહેશે. તો અહીંયા આગળ તમે જો નીચે લખ્યું છે ઇનપુટ, એના પર ક્લિક કરશો એટલે જે ઇફેક્ટ ઓફ પ્રોજેક્ટ છે જેની અંદર સોંગ લિરિક્સ પણ લખેલા છે તે આવી જશે. ત્યાર પછી તમને અહીંયા આગળ નીચે દેખાડ્યું છે ફોટો પ્રોજેક્ટ, તો આના પર તમારે ક્લિક કરવાનું છે અને આને પણ તમારે અહીંથી એડ કરીને લઈ લેવાનું છે. તો અહીંયા આગળ તમે નીચે દેખાડ્યું છે ઇનપુટ, એના પર ક્લિક કરી આ બે પ્રોજેક્ટ તમારે અહીંયા આગળ એડ થઈને આવી ગયા છે. હવે ત્યાં પછી તમારે આવી જવાનું છે અહીંયાથી જે ફોટો પ્રોજેક્ટ દેખાઈ રહ્યો છે એની અંદર. પ્રોજેક્ટને તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવી જશે. તમે સ્ટાર્ટિંગમાં એક ઇમેજ દેખાઈ રહ્યો છે, જે પહેલી જ લાઇનમાં તમને અહીંયા ઇમેજ દેખાઈ રહ્યો છે. તો ઇમેજ છે આના પર તમારે ક્લિક કરવું છે. ઇમેજ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમારે જે ફોટો યુઝ કરવાનો છે જેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું હોવું જરૂરી છે. તો તમને ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા ન આવડતું હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, તે વિડીયો જોઈ તમે શીખી શકશો. માત્ર એક મિનિટનો વિડીયો છે કે ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે કેવી રીતે રિમૂવ કરવું. હવે નીચે તમે જો અહીંયા આગળ કલર અને ફિલ લખેલો એક ઓપ્શન આવશે, આના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી તમે નીચે જે આ લાઇન દેખાડી છે આ લાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે. લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો અહીંયા રાખવો છે તે ફોટો તમારે લેવાનો રહેશે. એટલે તમે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે અહીંયા આગળ એડ કરવાનો છે. તો અહીંયાથી તમારે જેથી આપણે એક આ ફોટો છે ત્યાં આગળ રાખી લઈએ છીએ ડેમો માટે, અને પ્લસનું જે આઇકન છે આપણે આના પર ક્લિક કરી દઈએ છીએ. તો આનાથી આપણે એક આ ફોટો છે ત્યાં આગળ એડ થઈને આવી ગયો છે. રેડી, તમારે હવે અહીંયાથી બીજું કંઈ નથી કરવાનું છે, આગળ જવાનું છે. એક ફોટો તમારે અહીંયા આગળ એડ કરવાનો આવશે. રેડી, તો સેજ આગળ આવી જાઓ. તો અહીંયા આગળ તમે જોશો અહીંયા આગળ તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે. આ બે જગ્યાએ તમે તમારા જ ફોટા એડ કરવાના છે. આપણે અલગ અલગ ફોટા રાખ્યા છે છોકરી અને છોકરાનો, પણ તમારે તમારા જ બે ફોટા એડ કરીને રાખી લેવાના છે. આ કારણે ફોટાના આઇકન પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે. ત્યાર પછી નીચે લાઇન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ પણ તમારે એક ફોટો ચેન્જ કરીને લઈ લેવાનો છે. રેડી, તો નીચેથી આપણે બીજો ફોટો અહીંયા આગળ એડ કરી લઈએ છીએ. રેડી, અત્યારે તો આપણે આ ફોટો ચેન્જ કરીએ છીએ. પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું તો આ ફોટો છે તે આપણે થોડીક વારની અંદર પછી સેટ કરીશું. હવે આપણે આવી જવાનું છે અહીંયાથી બેક દબી દેવાનું છે. બે ફોટા આપણે ચેન્જ કરી લીધા છે. હવે જે ફોટો પ્રોજેક્ટ તમને દેખાઈ રહ્યો છે ઇફેક્ટ ઓફ પ્રોજેક્ટ, તો જે ઇફેક્ટ ઓફ પ્રોજેક્ટ છે જેનું સોંગ લિરિક્સને બધું લખેલું છે એના પર ક્લિક કરી તમને જે પ્લસનું આઇકન દેખાડ્યું છે આના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નીચે લખેલું આવશે અહીંયા તમને સિલેક્ટ ઓલ લેયર્સ, ઠીક આ પ્રમાણે આના પર ક્લિક કરવાનું છે. બધી લેયર સિલેક્ટ છે, બીજી વાર તમારે આ જ પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તમને અહીંયા લખેલું આવી જશે કોપી 25 લેયર, આ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને બધી લેયરને તમારે કોપી થઈ છે એક સાથે. હવે તમારે અહીંયાથી બેક દબી દેવાનું છે અને આવી જવાનું છે. આજે આ ફોટો આપણે એડ કર્યો હતો તે પ્રોજેક્ટની અંદર અહીંયા આગળ આવી આજે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી નીચે લખેલું આવશે પેસ્ટ 25 લેયર, આના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો બધી લેયર ત્યાં આગળ તમારી પેસ્ટ થઈને આવી જશે. હવે અહીંયા આગળ તમે જો બોક્સ દેખાડ્યું છે આ બોક્સ ઉપર ક્લિક કરજો. ત્યાર પછી કેમેરાના આઇકનમાં તમારે જવાનું છે.
કેમેરાના આઇકન ઉપર ક્લિક કરશો ત્યારે પછી તમારી પાસે જે ઇફેક્ટ છે તે ઓપન થઈને આવશે. રેડી, જ્યાં સુધી કેમેરો બંધ છે ત્યાં સુધી તમને આમ નોર્મલ દેખાશે. તો કેમેરો ઓન કરશો તો તમને આ રીતની ઇફેક્ટ છે તે જોવા મળશે. હવે અહીંયાથી વિડીયોને પ્લે કરવાનું છે. વિડીયોને તમે પ્લે કરશો તો આ પ્રમાણે તમારો ફોટો છે તે અહીંયાથી તમારી પાસે આવી જશે. રેડી, હવે તમારો ફોટાને જે પણ સેટ કરવો હોય તો તમે અહીંયાથી સેટ કરી શકો. રેડી, તમને એવું લાગે કે ફોટો બરાબર સેટ નથી તો તમે અહીંયાથી ફોટાને સેટ કરી શકો. તો અહીંયાથી આ ફોટો તો આપણો પરફેક્ટ સેટ છે. અને આગળનો જે પછીનો જે ફોટો આવશે તેને આપણે સેટ કરીશું. તો રેડી, તો આ ફોટો જે છે અહીંયા આગળ આવી રહ્યો છે. આ ફોટો તમને જો અહીંયા આગળ નાનકો લાગતો હોય તો તમે ફોટા પર ક્લિક કરી દો. નીચે તમારે આવી રીતે આવવાનું છે અને જે ફોટાની લાઇન છે એના પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા આગળ તમે જે ટપકું દેખાડી છું વ્હાઇટ કલરનું, એને જે ફોટાને નાનો મોટો કરી શકશો. આ રીતે જેટલો પણ તમારો નાનો મોટો ફોટો રાખવો એ પ્રમાણે તમે અહીંથી ફોટાને સેટ કરીને લઈ શકશો. રેડી, આ પ્રમાણે ત્યાં ફોટો છે તેને નાનો મોટો કરી શકશો. બાકી તમારે અહીંયાથી આગું પાછું કહું છે ફોટો તો પણ તમે ડાયરેક્ટ સ્ક્રીનની અંદર થઈને તમે કરી શકશો. રેડી, આવી રીતે તમે કરશો એટલે તમારો ફોટો છે તે એક પછી જે તમારે લઈ જવું ત્યાં સુધી તમે લઈ જઈ શકશો. તો આ પ્રમાણે તમારી બે ઇમેજને સેટ કરી દેવાનું છે. બાકી જે સોંગના લિરિક્સ છે તે લખેલા છે, પરંતુ જો સોંગના લિરિક્સની અંદર જો કાંઈ પણ ભૂલ હોય તો તમે તેને ચેન્જીસ કરી શકશો. અહીંયા આગળ બધા લિરિક્સ આપેલા છે, તમને જ્યાં પણ ભૂલ લાગતી હોય તેની અંદર તમારે ક્લિક કરવાનું છે અને એડિટ ટેક્સમાં જવાનું છે અને તમને જે પણ ભૂલ લાગતી હોય તેની જગ્યાએ તમે તેને ચેન્જીસ કરી શકશો. રેડી, તો સોંગના લિરિક્સમાં તમે જો કાંઈ પણ ભૂલ હોય તો તમે તેને ચેન્જ કરી વાળજો. રેડી, આગલા વિડીયોમાં આપણે જે ભૂલ રહી ગઈ આ વિડીયોમાં તમને આપણે બતાવી દઈશું. હવે લાસ્ટમાં તમે આવશો જો અહીંયા એક આપણું નામ લખેલું છે તો અહીંયા આગળ તમે તમારું નામ રાખી શકશો. એના માટે તમારે આ રીતે જો અહીંયા આગળ લાઈન દેખાઈ રહી છે અલ્પેશ ક્રેશન લખેલી, આના પર ક્લિક કરી એટલું ટેક્સમાં જવાનું છે અને અહીંયા આગળ તમારે તમારું નામ લખી દેવાનું છે. તમારા નામ ઉપર આ વિડીયો છે બનીને આવી જશે. રાઈટનું આઇકન છે એના પર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ થઈ જશે. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને આવી જશે.